મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી અરવલ્લી જિલ્લામાં પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો તો મોડાસા મેઘરજ ધનસુરામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે તો ચાર થી છ વાગ્યા સુધીમાં જિલ્લાના વરસાદના આંકડા પર નજર કરીએ તો માલપુર અને બાયડમાં પણ સામાન્ય વરસાદ તો અરવલ્લી જિલ્લામાં પાંચ તાલુકામાં વરસાદ તો મોડાસા મેઘરજ ધનસુરામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો તો ચાર થી છ વાગ્યા સુધીમાં જિલ્લાના વરસાદના આંકડા માલપુર અને બાયડમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો મહત્વના સમાચાર મળી રહ્યા છે થી મેઘરજના કંટાળુ ગામે વાવાઝોડાથી તારાજી આસપાસના મકાનોના છાપરા ઉડ્યા તો રહીશોના સરસામાન રાચરચીલું પલડ્યું તેમજ નાના બાળકોના મોંઘા પુસ્તકો પણ પલડ્યા તો પેટ ભરવા બનાવેલી ગરીબની રોટલીઓ પણ પલડી તેમજ સ્થાનિક જનતાને સર્વે કરાવી વળતરની માંગ કરવામાં આવી છે તો વાવાઝોડા અને વરસાદથી ગરીબ ખેડૂતોની મદદ કરવી જરૂરી તો મેઘરજના કંટાળું ખામે વાવાઝોડાથી તારાજી આસપાસના મકાનોના છાપરા ઉડ્યા તો રહીશોના સરસામાન રાચરચીલું ચીલુ પલડ્યુ તેમજ નાના બાળકોના મોંગા પુસ્તકો પણ સાથે સાથે પલડ્યા તો પેટ ભરવા બનાવેલ ખરીબની રોટલીઓ પણ પલડી તો સ્થાનિક જનતાની સર્વે કરાવી વળતરની માંગ છે તો વાવાઝોડા અને વરસાદથી ખરીબ ખેડૂતોની મદદ કરવી જરૂરી મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી પ્રાંતિજના છાદરડા ગામે વાવાઝોડું ત્રાટકતા પતરા ઉડ્યા તો પતરા ઉડતા બે પશુને થઈ જા તો દાદરડા ગામનું વાવાઝોડું ત્રાટકતા દસ જેટલા મકાનોના પતરા ઉડ્યા તો કારણે પડી ગામમાં ઘૂલ થઈ હતી તો પ્રાંતિજના છાદરડા ગામે ત્રાટકતા પતરા ઉડ્યા પતરા ઉડતા બે પશુઓને ઇજા થઈ તેમજ દાડરડા ગામનું વાવાઝોડું ત્રાટકતા દસ જેટલા મકાનોના પતરા ઉડ્યા તો વાવાઝોડાને કારણે વીજ પોલ ધરાશાયી થતા ગામમાં પણ વીજળી ઘૂલ થઈ હતી

સેડ અને પાંચથી વધુ ઝાડ પડી જવાથી ભારે નુકસાન જોવા મળ્યું હતું ગામમાં બે દિવસ લાઈટ પણ ન આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો મુખ્ય રસ્તા પર ઝાડ પડી જવાથી રસ્તો પણ બંધ થઈ ગયો છે

અને રસ્તો પણ એક બંધ છે જે તૈયાર એક એકાદ દિવસ લાગશે અને વાવાઝોડું આવાથી ગામમાં મકાનોમાં ભારે નુકસાન થયેલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ત્રણ નગરો કરજણ મોડાસા અને ખેરાલુમાં રૂપિયા પાંચ કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મોડાસા નગરપાલિકામાં રૂપિયા ત્રીસ લાખથી વધુ રકમના વિકાસ કાર્યો હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ જનભાગીદારી થકી હાલ ધરવાના હાથ ધરવાના આ કાર્યોમાં રાજ્ય સરકારનું યોગદાન સિત્તેર ટકા ખાનગી સોસાયટીનું યોગદાન વીસ ટકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું યોગદાન દસ ટકા રહે છે મોડાસા નગરપાલિકામાં રૂપિયા ત્રીસ લાખથી વધુ કામોની મંજૂરી આપવામાં આવે છે

તેમજ ડ્રોન ફેસ ડિટેક્શન કેમેરાની વ્યવસ્થા કરાશે આ સાથે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત રથયાત્રા રૂટ પર કમાન્ડો દ્વારા હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરાશે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌ સમાજ સાથે મળીને રથયાત્રાનું સ્વાગત કરશે રથયાત્રા દરમિયાન કંટ્રોલ રૂમમાં લાઈવ ફીડ મળતી રહેશે તેમજ રથયાત્રા નિર્વિઘ્ન પસાર થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ઇન્ટેલિજન્સ બ્યુરોના કોઈ જ ઇનપુટ નથી સમગ્ર રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે સરસપુર મોસાળમાં રણછોડજીનું મંદિર મુલાકાત લેવી વખતે ગૃહમંત્રીએ રણછોડજીનું નવું મંદિર અંગે વિગતો મેળવી ખાતરી આપી હતી કે મંદિરનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે બુધવારે મોડી રાત્રે સુરત શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો તાલુકામાં ઇંચ ઉમરાપાડામાં સવા બે ઇંચ માંગરોળ તાલુકામાં પોણા બે ઇંચ સુધીનો વરસાદ થાપકી ગયો હતો જ્યારે સુરત શહેરમાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો જોકે મોડી રાત્રે વાવાઝોડા જેવા માહોલ વચ્ચે વરસાદ થતા બાદ ગુરુવારે દિવસભર ઉઘાડ રહ્યો હતો કેટલાક વિસ્તારોમાં ઝાપટા જ પડ્યા હતા જિલ્લામાં બુધવારે રાત્રે 12 થી ગુરુવારે સવારે છ વાગ્યા સુધીમાં ચોર્યાસી તાલુકામાં 65 મીમી ઉમરાપાડામાં પંચાવન મીમી તેમજ માંગરોળમાં ત્રેતાળીસ મીમી માંડવીમાં

તેમજ કર્ણાટક દરિયા કિનારા સુધી મોન્સૂન રેખા હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતથી કર્ણાટક દરિયા કિનારા સુધી મોન્સૂન રેખા બની છે જેથી દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દરિયાના પાણીનો ઉપયોગ કરી તેને પીવાલાયક બનાવવા સુરતના પાંચ યુવા સાહસિકોએ સૂર્ય ઉર્જાની સંચાલિત યંત્ર બનાવ્યું છે તેમજ સુરત જિલ્લાના ઉલપાડમાં ખાસ ઉપકરણની મદદથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો છે જેમાં પ્રતિ લિટર માત્ર 50 થી 55 પૈસા ખર્ચથી પ્રતિદિન 2000 લિટર દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી શકાય છે આ ઉપરાંત પ્લાન્ટ થકી પ્રતિ લિટર 35 ગ્રામ સિંધવ લૂણ મીઠું પણ મેળવી શકાય છે મહત્વપૂર્ણ વાત એ છે કે આ ઉપકરણના સંશોધન દરમિયાન આ યુવાનોને 15 વાર નિષ્ફળતા મળી હતી પરંતુ તેઓ હિંમત હાર્યા વિના સતત પરિશ્રમ કરતા તેઓએ સોળ મો પ્રયત્ન રંગ લાવ્યો અને સફળ સાબિત થયો

છે ઉપકરણ વિકસાવનારા યુવાનો પૈકી યશ જણાવ્યું હતું કે સૂર્યના કિરણોને યંત્રના વોકલ પર કેન્દ્રિત કરી કોન્સન્ટ્રેટર નામના ડિવાઇસમાં એટલે કે રિસિવરમાં ખારું પાણી લેવામાં આવે જેમાંથી મીઠું અને અન્ય પાર્ટ રિસિવરમાં રહી જાય છે અને માત્ર સ્ટ્રીમ આગળ વધે છે તેમજ સ્ટીમને હીટ એક્સચેન્જર નામની ડિવાઇસથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે ત્યારબાદ પ્રોસેસ થયેલું પણ પાણી પીવાલાયક બને છે આ પ્રોજેક્ટ છેવાડાના દરિયા કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવે તો તેમને પીવાનું પાણી સહેલાઈથી મળી રહેશે તેમજ ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીને શુદ્ધ કરવામાં પણ ઉપયોગી બની શકે તેમ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બીકોમ, બીબીએ અને બીસીએ ના બેચ 2 ની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે. જો કે આ બેઠક પર બેચ 1 ની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા પછી ખાલી રહેતી બેઠક પર જ પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે અંડરગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સોમાં બેચ 2 માટે ફોર્મ ભરવાની કાર્યવાહીનો કાર્યક્રમ જાહેર કર્યો છે એવામાં બીકોમ બીકોમ ઓનર્સ બીએ માસ કમ્યુનિકેશન બીકોમ સુરત ઝોન બીસીએ સુરત ઝોન બીબીએ ભરૂચ ઝોન બીએફએ એટલે કે કે ફાઇન આર્ટ્સ તેમજ બીઆઈસી એટલે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં બે બેચ માટે બે માટેના પ્રવેશ ફોર્મ આગામી પંદર જુલાઈ બે હજાર બાવીસ સુધી ઓનલાઈન ભરી શકશે બેચ જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ બાદ ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે એવું જણાવ્યું છે તેમજ યુનિવર્સિટીએ પીએચડીના ફોર્મ ભરવાની મુદતમાં ફરી એક વખત વધારો કર્યો છે તે મુજબ આગામી ત્રીસ જૂન સુધી ફોર્મ ભરી શકાશે જોકે આ ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને એક હજાર ટોકન ફી લઈને ભરી શકાશે સમગ્ર ભાવનગર જિલ્લામાં કૃષિ ક્ષેત્રે અને પીવાના પાણી ક્ષેત્રે જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમાં આ વર્ષે પ્રથમ વરસાદમાં જ ઉપરવાસના જળ સ્ત્રાવ ક્ષેત્રમાંથી પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને શેત્રુંજી ડેમની સપાટી વધીને વીસ ફૂટ થઈ ગઈ હતી અને ઉપરવાસના જળ સ્ત્રાવ ક્ષેત્રમાંથી ડેમમાં બે હજાર ક્યુસેક પાણીની આવક સવારથી ચાલુ હતી શેત્રુંજી ડેમમાં આ વર્ષે ચોમાસાના આરંભે જ વીસ ફૂટથી વધુ પાણી હતું અને તેમાં સવારથી સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના આ સૌથી વિશાળ જળાશયમાં તેનો ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાં સારા એવા વરસાદને લીધે બે હજાર ત્રીસ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી જે સાંજે પણ અવિરત રહી હતી શેત્રુંજી ડેમ ઉપરાંત મહુવાના માલન ડેમમાં પણ પાંચસો પાંત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ હતી તેમજ ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાના પ્રથમ આથરા નક્ષત્રમાં મેઘમહેર વરસી રહી છે જેમાં જેસરમાં સવા ઇંચ અને મહુવામાં એક ઇંચ વરસાદ વરસી ગયો જ્યારે તળાજામાં અડધો ઇંચ વરસાદ ભાવનગર શહેરમાં પરોઢીએ છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં એવરેજ વરસાદ છત્રીસ મીમી થયો છે જેસરમાં ગઈ મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદથી જેસર ગામમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ગયો હતો કોરોનાની ચોથી લહેર દસ્તક હોય તેમ કોરોનાના કેસમાં એકાઈક ઉછાળો આવ્યો છે જેમાં ગુરુવારે એક વર્ષની બાળકી અને નવ વર્ષનો બાળક સહિત કુલોગમીશ વ્યક્તિ કોરોનામાં સપડાઈ ગયા છે તેમાં પાટનગરમાંથી અગિયાર અને ગાંધીનગર તથા કાલોલ તાલુકામાંથી આઠ કેસ નોંધાયા છે જોકે ચાર દર્દીઓ સાજા થયા છે જ્યારે એક હોસ્પિટલાઈજ અને બાકીના દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આગામી સમયમાં કોરોનાના કેસ વધુ નોંધાય તેવી શક્યતા રહેલી છે જો કે ચાલુ માસમાં છેલ્લા દસ એક દિવસથી કોરોનાના કેસમાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અન્ય રાજ્યો અને દેશમાં ફરવા ગયેલા પરત આવ્યા ને દસ એક દિવસ બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવવાની રાજ્યના આરોગ્ય વિભાગની આગાહી કરવામાં સાચી પડી રહી છે તેમજ પરંતુ રાહતની બાબત એ છે કે કોરોનાથી જ સંક્રમિતોની હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર જીરો પોઈન્ટ જીરો એક ટકા જેટલી પડી રહી છે પરંતુ હોમ આઇસોલેશનમાં સારવારથી સાજા થઈ રહ્યા હોવાથી રાહતની બાબત છે ઉપરાંત કોરોનાથી સંક્રમિતોમાંથી મોતનું પ્રમાણ નહીં વત હોવાથી આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવે છે તો મોર્ર્નિંગ બુલેટીનમાં અત્યારે બસ આટલું બધું સમાચાર જોવા માટે જોતાં રહો અર્વેલી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત